नमस्कार विद्यार्थी मित्रों, अमारी यूट्यूब चैनल में आप सर्वनु हार्दिक स्वागत है। आज ना वीडियो में आप सामाजिक विज्ञानी धोरण सात नी घरे शिक्षण प्रवृत्ति जोवाना छे। अंक एक जुलाई महीना आप घरे शिक्षण अंक जोवाना छे। सौथी पहला जो विद्यार्थी मित्रों तमे अमारी यूट्यूब चैनल पर नवा हो तो अमारी यूट्यूब चैनल ने सब्सक्राइब करी अने बेल आइकन पर क्लिक करजो, जेथी करीने घरे शिक्षणना तमाम वीडियो तमने अमारी यूट्यूब चैनल माथी मळी रहे। विद्यार्थी मित्रों, अमे धोरण सात ना दरेक विषयना घरे शीखिए अंक एक ना वीडियो अमारी यूट्यूब चैनल में मुकेला है। तो सौथी पहला तमे बीजा विषयना वीडियो लखवाना बाकी हो तो तमे अमारी यूट्यूब चैनल माथी जईने पण लखी सको। चालो आपणे पहली प्रवृत्ति जोईए तो राजपूत युग नवा शासको अने राज्यो। तो हूँ तमने अहींया पेरेग्राफ नथी वाँचो, सीधा जवाब कही दऊं छूं जेथी करीने तमारो समय बचे। तो पेलामां याद करीने कहोमां आवशे लोकशाही। आ बंने युगमां कया युगमां मां प्रजा कल्याणना कार्यो वधु थया छे? तो गुप्त युगमां प्रजाना कल्याणना कार्यो वधु थया छे। आ प्रजा कल्याणकारी कार्योमांथी तमने कया कया कार्यो एवा लाग्या કે તમે પણ એ સમયે રાજા હોત તો તમે પણ આવું જ કંઈક કરત? કોઈ પણ બે કાર્યો જણાવો. તો અજંતાના કલા મંડપો અને અનેક બોધ મઠો બંધાવ્યા હતા, એ કામ બહુ આપણને ગમેલા છે, બરાબર છે? ત્રીજો પ્રશ્ન, રાજપૂતોની વિશેષતા દર્શાવતા કોઈ પણ બે લક્ષણો જણાવો. તો રાજપૂતો આપેલ વચન પ્રાણના ભોગે પણ પાડતા, તેઓ બહાદુર અને ટેકીલા હતા. ચાલો પ્રશ્ન ચોથો, તેવી જ રીતે રાજપૂતાણીઓના વીરત્વના દર્શન થાય એવા કોઈ પણ બે લક્ષણો જણાવો. તો તેઓ પુત્ર અને પતિને હસ્તામુખે યુદ્ધમાં મોકલતી અને જરૂર પડે તો તલવાર લઈને તેઓ પણ રણ મેદાનમાં ઉતરતી હતી. ચાલો ત્યાર પછી આપણે ખાલી જગ્યાઓમાં પૂરવાનું છે. તો પહેલી ખાલી જગ્યામાં આપણે બુંદેલખંડના ચંદેલો એવું પૂરશું, ત્યારબાદ ડાહલનું ચેદી રાજ્ય, ત્યારબાદ શાકંભરીનું ચૌહાણ, દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ. આ રીતે તમારે ખાલી જગ્યા પૂરવાની છે, ત્યારબાદ આ બધું તમારે વાંચતું જવાનું છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે જુઓ અહીંયા આપણને ચાલુક્ય વંશ વિશે માહિતી લખવાનું કહે છે. તો ચાલો આપણે પહેલાં ચાલુક્ય વંશ વિશે જોઈએ. તો પ્રથમ રાજા હતો જય હિંદ. પુલકેશી પ્રથમ ઈસવીસન 540માં વાતાપીને રાજધાની બનાવી અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું. આ વંશના મહાન રાજા કીર્તિવર્ગે પુલકેશી પ્રથમ પુલકેશી બીજો હતા. ત્યારબાદ ચાલુક્યોની નવી શાખા વેગી તથા બીજી કલ્યાણી શાખા, એની નવી શાખા કઈ હતી? તો કે આ બંને. હવે પલ્લવ વંશ, તો સ્થાપક હતા બખનદેત, રાજધાની હતી કાંચીપુરમાં. મહત્વના શાસકોમાં મહેન્દ્રવર્મા, નરસિંહવર્મા, નરસિંહવર્મા બીજો. આ રીતે તમારે લખતું જવાનું છે. ચોલ વંશ, તો તાંજોર, ત્રિચિપલ્લી અને પુદુકોટઈ જ્યાં આવેલ છે ત્યાં ચોલ મંડળનું રાજ્ય હતું. રાજધાની, તો કે મહત્વના રાજા રાજરાજ પ્રથમ અને રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ હતા. ચેર વંશ, તો કે ચેરનું બીજું નામ કેરળ અથવા મલયાલમ છે. અય્યર ચેર વંશનો પ્રથમ શાસક હતો. સેતુગવન ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક હતો. વિદ્યાર્થી મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવતો હોય તો તેને લાઈક કરી અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચાલો પાંડ્ય વંશમાં આપણે લખવાનું છે. પાંડ્ય રાજ્ય નાનું પણ વેપારનું મોટું મથક હતું. ચાલો હવે આપણે બીજું એક્ટિવિટી તરફ જોઈએ, બીજા પાઠ તરફ જોઈએ. તો ત્યાં પણ તમને અમુક માહિતી આપેલી છે, એ માહિતી તમારે વાંચતું જવાનું છે. અને ત્યારબાદ આપણે પ્રશ્ન પૂરવાના છે. પ્રવૃત્તિ એકમાં જુઓ, આ પ્રવૃત્તિ તમારા ઘરના વડીલો, શિક્ષકો કે અન્ય જાણકાર વ્યક્તિઓને પૂછીને લખવાના રહેશે તમારા જવાબ. તો તમે હાલ કયા શહેરમાં કે કયા ગામમાં રહો છો, તમારે તમારા ગામનું નામ લખવાનું છે, તે કયા જિલ્લામાં આવેલું છે તે લખવાનું છે, તે જિલ્લાની સ્થાપના કોણે કરી, તો તે તમારે તમારા મમ્મી પપ્પા અથવા તો દાદા દાદીને પૂછવાનું રહેશે. અને તમારા જિલ્લા સાથે સંકળાયેલ કોઈ દેશી રાજ્ય કે રજવાડા વિશે માહિતી લખવાની છે, તો તે તમારા દાદાને ચોક્કસ ખબર હશે. હવે જાતે પ્રયત્ન કરો. માં પહેલામાં
તમને રાજપૂત યુગ અને દિલ્હી સલ્તનત યુગ બંનેની રાજ્ય વ્યવસ્થામાંથી કઈ વધુ અસરકારક લાગી, કારણ સહિત જણાવો. તો અમને રાજપૂત યુગ વધારે અસરકારક લાગ્યો, કારણ કે રાજપૂત યુગના રાજાઓ તેમનો પ્રેમ, વીરત્વ, દયા માટે જાણીતા હતા. એટલા માટે હવે દિલ્હી સલ્તનતના શાસકો મૂળ ક્યાંના હતા? તો કે આ શાસકો મૂળ તુકે અથવા તો અફઘાન મૂળના હતા. ત્રીજું, કુવત ઉલ ઇસ્લામ મસ્જિદનું નિર્માણ કયા વંશના સમયે થયું? તો કુવત ઉલ ઇસ્લામ મસ્જિદનું નિર્માણ મામલુક વંશના સમયમાં થયું. ચાલો, પહેલી ખાલી જગ્યામાં તરાઈના યુદ્ધથી દિલ્હી સલ્તનતનો પાયો નખાયો હતો અને પાણીપતના પ્રથમ યુદ્ધથી સલ્તનત યુગનો અંત આવ્યો. આ રીતે ખાલી જગ્યા પૂરવાની છે. હવે ત્રીજો પાઠ, એમાં પણ તમારે અહીંયા જે માહિતી આપેલી છે વાંચવાનું છે. તો જો એમાં એમ કહે છે કે તમારું નામ અને તેનો અર્થ જણાવો, તો મેં તમને અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે રવિ નામ હોય તો રવિનો અર્થ શું થાય છે? સૂર્ય. તમારે તમારું નામ લખવાનું છે અને તેનો અર્થ પણ લખવાનો રહેશે. ચાલો, ત્યારબાદ આપણે બધું વાંચતું જવાનું. હવે મુઘલ યુગના સ્થાપત્યો તમારે લખવાના છે, તો આપણે લખશું બગીચાઓ, મકબરાઓ, મસ્જિદો, તાજમહલ, આગ્રાનો કિલ્લો, બુલંદ દરવાજા અને લાલ કિલ્લો. આ રીતે મુઘલકાલીન ચિત્રકારો, તેમાં આવશે જવંત, બસાવન અને મનસુર, સોરી અહીંયા જયંત આવશે. હાલો, મુઘલ યુગમાં ભક્તિ સાહિત્યની રચના કોણે કરી? તો કે એકનાથ, જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસ. મુઘલ સમયના મહાન શાસ્ત્રીય ગાયક કોણ હતા? તો કે તાનસેન. ત્યારબાદ આપણે જોઈએ તો તમારે દિલ્હી સલ્તનત અને મુઘલ સલ્તનતને દર્શાવે તેવી સમયરેખા નીચે આપેલી જગ્યામાં બનાવવાની છે. તો એ તમારે પેન્સિલ અને ફૂટપટ્ટી વડે આખી રચના બનાવવાની છે. વિદ્યાર્થી મિત્રો, દિલ્હીમાં આવેલા પ્રવાસન સ્થળોની માહિતી ભેગી કરી નીચે આપેલી જગ્યામાં તે સ્થળ અને તેના વિશે જાણવા લાયક બાબતો નોંધો. આ માહિતી ભેગી કરવા તમે શિક્ષક, તમારા કુટુંબીજનો અથવા તો ઇન્ટરનેટ કે કોઈ પણ પુસ્તકની મદદ લઈ શકો છો. હવે સર, સ્થળનું નામ અને અહીંયા જો શક્ય હોય તો તમે એનો ફોટો પણ મૂકી શકો છો. તો જામા મસ્જિદ લાલ કિલ્લાથી ફક્ત 500 મીટર દૂર આવેલ છે. આ મસ્જિદનું નિર્માણ ઈસવીસન 1650માં શાહજહાંએ કર્યું હતું. તે બનાવવામાં 6 વર્ષનો સમય થયો હતો. બરાબર, શક્ય હોય તો તમે એનું ચિત્ર લગાડી શકો છો. સ્થળનું નામ લાલ કિલ્લો. લાલ કિલ્લાનું નિર્માણ ઈસવીસન 1639માં થયું હતું અને શાહજહાં દ્વારા કરવામાં આવ્યું હતું. તે રાજવી કુટુંબનું નિવાસસ્થાન હતું. આ કિલ્લો યમુના નદીના કિનારે સ્થિત છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ સમાજની એક્ટિવિટી પૂરી થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરજો, કમેન્ટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.